નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ, જેમાં પાઠ 2 સાપ અને મદારી ની સ્વધ્યન પોથીના સોલ્યુશન વિશે જોશું. જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે સાપને અથવા તો નાગને જોયો છે ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો. હા, તેને મેં મારા ખેતરમાં જોયો છે. તેની લંબાઈ અંદાજિત 4 ફૂટ હતી. જો બાળકો તેની લંબાઈ તમે જેટલા ફૂટ જોઈ હોય ને તેટલી લખવાની છે. બીજો પ્રશ્ન, સાપ ખોરાક કેવી રીતે લેતો હશે? તો સાપ પોતાનો ખોરાક ગળી જાય અને લે છે. ત્રીજો પ્રશ્ન, સાપને કેટલા દાંત હોય છે? તો સાપને અંદાજિત 200 જેટલા દાંત હોય છે. ચોથો પ્રશ્ન, સાપ કેવી રીતે અવાજ સાંભળે છે? તો સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે. પાંચમું, સાપને ખેડૂતનો મિત્ર કેમ કહે છે? તો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાય છે, તેથી તે ખેડૂતોનો મિત્ર ગણાય છે. છઠ્ઠો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો હાથી, સિંહ, કૂતરો, રીંછ, વાંદરો, ડોલ્ફિન વગેરેનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો. તમે કયા કયા પ્રાણીઓનો ખેલ જોયા છે? મેં હાથી, રીંછ, કૂતરો અને વાંદરાના ખેલ જોયા છે. આઠમો પ્રશ્ન, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી, તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી, તાલીમ આપવા માટે ચુંબકથી મારવામાં આવે છે, કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. નવમો પ્રશ્ન, તમે કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો. તો તાલીમ વખતે શારીરિક તકલીફ પડે છે, ચાબુકનો માર સહન કરવો પડે છે, જોવા આવતા લોકોની મશ્કરી સહન કરવી પડે છે, ખેલ બતાવતી વખતે ઈજા પણ થઈ શકે છે, લોકો માનસિક ત્રાસ પણ આપે છે, સર્કસના સંચાલકો દ્વારા અપમાન પણ સહન કરવા પડે છે. પ્રશ્ન નંબર 2, જે તે પ્રાણી જેમના આધાર હોય તે મુજબ સાચી જોડણી બનાવવાની છે. ખેડૂત, તો એનો સાચો જવાબ આવે બળદ. કુંભાર, તો ગધેડો. પશુપાલક, તો બકરા. મદારી, તો સાપ. પ્રશ્ન નંબર 3, નીચેનું કોષ્ટક પૂરું કરવાનું છે બાળકો. ગાયનો ઉપયોગ ક્યાં થાય? તો કે દૂધ અને ખાતર આપે છે. ઘેટા, દૂધ અને ઊન આપે છે. ઊંટ, સવારી અને ભાર વહનમાં કામ આપે છે. ઘોડો, સવારી કરવામાં. બળદ, ખેતી કામમાં. હાથી, સવારી અને ભાર વહનમાં કામ આવે છે. જો બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.